સુરત જિલ્લામાં એકાએક જ કમોસમી વરસાદ વરસતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને ઠંડીમાં પણ વધારો થયો હતો. વરસાદનું ચક્ર બદલાય તેની તરત જ અસર ખેડૂતો ઉપર દેખાતી હોય છે. સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં વરસાદ આવવાની શક્યતા નહીવત હોય છે, પરંતુ સમયાંતરે હવે વાતાવરણમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. વર્ષમાં હવે કમોસમી વરસાદ વરસતો હોવાની ઘટના પણ વધી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો હતો. કીમ, કઠોદરા, કુડસદ, સાંધિયેર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. એકાએક વરસાદ વરસતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. કમોસમી વરસાદ જ્યારે પણ વરસતો હોય છે ત્યારે સૌથી વધુ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં માત્ર ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદ જ્યારે કમોસમી રીતે વરસતો હોય છે ત્યારે ખેતીને નુકસાન થવાનો સૌથી પહેલો વિચાર અમને આવતો હોય છે, પરંતુ હાલ ડાંગરનો પાક છે, પરંતુ તેને આ વરસાદથી વધુ કોઈ નુકસાન થયું નથી. માત્ર ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં જ વરસાદ વરસ્યો છે અને હવે પછી જે પાક આવશે તે શેરડીનો લેવામાં આવશે, પરંતુ જ્યારે આ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ પહોંચતું હોય છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.